नमस्कार दोस्तों, एक वक्त वजन वधी गया पछी तेने घटाड़वो ए खूबज कपरू काम छे। जेम पहलानी कहेवत हती के लोढ़ाना चना चावा जेवू काम छे भाई, तो एज रीतना वजन घटाड़वो आपड़ा पेट ने लटकता पेट ने घटाड़वू ए लोढ़ाना चना चावा जेवू काम छे। तमारे आमा तमारू बलिदान आपवू पड़े। कई रीते? सवारमां उठीने तमारे कसरत 30-40 मिनिट कसरत करवी पड़े, दिवसमां 1 कलाक सुधी तमारे चालवानुं, भूख्या पेटे चालवू पड़े, 20-30 मिनिट तमारे દોડવું पड़े छे। આવી ઘણી બધી કસરતો કર્યા બાદ, યોગાસનો પ્રાણાયામો કર્યા પછી તમારો વજન ઘટે છે। પણ એ બધી વસ્તુઓ છે તમારા ડાયટ ઉપર આધાર રાખે છે અને તમે શું ખાઓ છો, શું ખાવું જોઈએ, કયું પીણું પીવું જોઈએ એના ઉપર મહત્વનું છે, આધાર રાખે છે। तो आ वीडियो में आपणे कसरतो नथी जोवानी, कसरतोनो वीडियो मैं मुकेला छे, पण आ वीडियो में आपणे ए जाणीए के कया 7-8 एवा डायट प्लान छे अथवा 7-8 एवी वस्तुओ छे के जेना द्वारा तमे वजन घटाड़ी शको। एमां सौथी पहेली वात करीए लींबु। लींबु आपणो वजन घटाड़वा माटे खूब ज इम्पोर्टंट वस्तु छे, विटामिन सी धरावे छे, रोग प्रतिकारक शक्तिने पण खूब सारी करे छे। हवे कई रीते आ लींबुनो प्रयोग करवानो छे? सवारमां उठो, नरणा कोठे तमारे 1 ग्लास जेटलू पाणी लेवानुं छे, एमां तमारे 1 लींबु नीचोवीने नाखी देवानुं छे अने ए पाणी तमारे पी जवानुं छे। नरणा कोठे ब्रश कर्या पहेला આ લીંબુ છે, રોજ સવારમાં લીંબુ પીવાથી તમારા શરીરની અંદરનો વધારાનો કચરો સાફ થાય છે, મળ સાફ થાય છે, વિટામિન સી મળે છે, તમારું શરીર મજબૂત બને છે અને વધારાની જે ચરબી છે એ દિવસે ને દિવસે પીગળતી જાય અને જેના કારણે તમારો વજન કંટ્રોલમાં આવે। 100 કિલો વજન હોય તો 1 મહિના પછી એ 5-10 કિલો જેટલો ઉતરી જાય છે। પણ આના માટે તમારે બપોરે પણ જમવામાં ધ્યાન રાખવાનું। બપોરે જમવામાં 1 વટકી દહીં લેવાનું છે અને માત્ર 2-3 જ રોટલીનું સેવન કરવાનું છે, અથવા જો તમારે બપોરે વધારે ખાવું હોય તો 4-5 રોટી અને સબ્જીની અંદર તમારે મગ, ચણા જેવી જે દાળો છે, પૌષ્ટિક ખોરાક છે, એ ખોરાક લેવાનો છે। ચણા ને બધું વજન વધારે છે, પણ જો તમે વજન ઘટાડવા માંગતા હોય અને પૌષ્ટિક આહાર લેવા માંગતા હોય તો તમારે ચણા, મગ જેવા કઠોળ અને દાળોનું સેવન કરવાનું છે। લીલા શાકભાજીમાં તમે પાલકનું સેવન કરી શકો, પાલકની ભાજી છે એનું સબ્જી બનાવીને અથવા તો બપોરે એનો રસ બનાવીને પણ તમે જ્યુસ બનાવીને પણ પી શકો। રાતના ભોજનની વાત કરીએ તો રાતના ભોજનમાં તમારે ખીચડી અથવા તો સામાન્ય રીતે તમે 1-2 રોટલીનું સેવન કરો અને કોઈ પણ સલાડનું સેવન કરી શકો છો। સલાડમાં તમે ગાજર હોય, કોબી જ હોય, આ બધી, અને રાતનું ભોજન તમારે 7 વાગ્યા લઈ લેવાનું છે। 7 વાગ્યા પછી તમારે આખી રાત માટે કશું ખાવાનું નથી અને સવારે 8-9 વાગ્યે તમારે નાસ્તો કરવાનો છે। તો વચ્ચે જે 12-13 કલાકનો સમય છે રાત્રિનો અને સવારનો, એ સમયે તમારે એકદમ ભૂખ્યું રહેવાનું છે અને એમાં તમારે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પીવાનું અને સવારે ઉઠીને તમારે 1 ગ્લાસ ગરમ પાણી પીવાનું છે। ગરમ પાણી આપણું વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। ગરમ પાણી પીવાથી શરીરની અંદર રહેલી વધારાની ચરબી છે, એના કણો છે, જામેલા જે ચરબીના થર છે એ પીગળવા માંડે છે, સાથળ પગમાંથી ચરબી ઘટે છે, છાતીની, શરીરની ચરબી ઘટે, હાથની અને ગળાના ભાગની ચરબી હોય, મોંની ચરબી હોય તો એ પણ ઘટે છે ગરમ પાણી પીવાથી। ગરમ પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે, શરદી, ઉધરસ, તાવ જેવી તકલીફ હોય તો એનાથી પણ તમને છુટકારો મળે છે। શરીરમાં સાંધાના દુખાવા હોય કે કોઈ નાની મોટી આવી તકલીફ હોય તો એ તકલીફથી પણ તમને છુટકારો મળે છે। ત્યાર પછી જોઈએ કે અમુક લોકો કહેતા હોય કે ભાઈ આટલું ઓછું ભોજન કરવાથી અમને શરીરમાં નબળાઈ આવી જશે તો શું થશે? તો શરીરમાં નબળાઈ ન લાવવા માટે આપણે સવારમાં લીંબુનો પ્રયોગ કર્યો છે, બપોરે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે, દહીંની અંદર વિટામિન સી, કેલ્શિયમ છે, વિટામિન ડી છે, ભરપૂર માત્રામાં છે, આ વસ્તુઓ તમારા શરીરમાં કમજોરી નહીં આવવા દે, તો તમારે 1 વાટકી અથવા તેનાથી થોડું વધારે છે મીડિયમ દહીં લેવાનું છે, વધારે મોડું પણ નહીં, વધારે ખાટું પણ નહીં। બપોરના સમયે તમે મગ, જે અલગ અલગ કઠોળનો પ્રયોગ કર્યો છે, દાળનો પ્રયોગ કર્યો છે, તેનાથી પણ તમારા શરીરમાં પ્રોટીન મળશે, કેલ્શિયમ મળશે, મેગ્નેશિયમ મળશે, જે તમારા હૃદયને મજબૂત રાખે છે અને શરીરનો બાંધો મજબૂત બનાવે છે, વજનને કંટ્રોલમાં લાવે છે। આ તમામ વસ્તુઓ કર્યા પછી મહત્વની વસ્તુ કે તમે બીટનો જ્યુસ છે, ગાજરનો જ્યુસ, પાલકનો જ્યુસ છે, આ બધી જ વસ્તુઓ છે બપોરના ભોજન સમયે અથવા ભોજન પછી 1 કલાક પછી તમે લઈ શકો છો અને દિવસમાં બને તો વધુને
વધુ પાણી પીવાનું છે, ભોજનના અડધો કલાક પહેલાં તમારે એક ગ્લાસ પાણી પી લેવાનું, ભોજન કર્યાના 2 કલાક પછી 1 ગ્લાસ પાણી પીવાનું, અને ત્યારબાદ ભોજનના 3-4 કલાક પછી તમારે 2-3 ગ્લાસ જેટલું પાણી છે નીચે બેસીને પીવાનું છે, જેનાથી ગોઠણના દુખાવા પણ આગળ સમયે નહીં થાય અને શરીર પણ મજબૂત રહેશે। આ તમામ બાબતોનું ધ્યાન રાખ્યા પછી તમારે એ ધ્યાન રાખવાનું છે કે માંસ મચ્છીનું સેવન નથી કરવાનું, બિલકુલ પણ નથી કરવાનું। એવા તળેલી વસ્તુઓ, ચીઝ વસ્તુઓ છે, ભજીયા છે, પૂરી છે, તમે કોઈ પણ આ પ્રકારની વસ્તુઓ, બહારમાં વડાપાઉં છે, પાઉંભાજી છે, આ પ્રકારની ચીઝ વસ્તુઓ ખાવાનું બિલકુલ પણ બંધ કરી દેવાનું છે। 1 વર્ષ દિવસ માટે તમે આ પ્રયોગ કરવાનું ચાલુ કરો, કરી મતલબ અપનાવી લેશો તો 5-6 મહિનામાં રિઝલ્ટ મળી જશે। 20 કિલો જેટલો વજન પણ કંટ્રોલમાં આવી જશે, વધારે વજન હશે તો વધારે વજન ઘટશે અને શરીર પણ પાવરફુલ બનશે, હાડકા પણ મજબૂત બની જશે। આ વિડીયો કદાચ તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરો, ન ગમ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવો કે ક્યાં તકલીફ રહી છે અને શું હજુ કહેવાનું બાકી રહી ગયું છે। ચેનલને સબસ્ક્રાઈબ કરો, થેન્ક યુ।